हेलो माय डियर चिल्ड्रन, आप थर्ड वीडियो छे आ लेसनो। चलो हे गीत छे जोइए। चकली करती हुप हुप ने वानर करतो ची ची ची, वेत एक ना वानर भाई ने चार फूटनी चकली, एवू अमने सपनू आव्यो असली होई के नकली, चामा चिड़ियू चणतू फड़िए काबर डाड़े लटकी, सिंह ने बटकू भरी गयेल घेटा थी सिंहण डरती, साची होई के खोटी दुनिया सपना ने बहु गमती, पाणी भरती कीड़ी बहननी अमे ज्या गागर ढोड़ी, कीड़ी अमारी पाछड़ दौड़ी भागी आखी टोड़ी, सपनों पण भागी गयू ज्या जराक आँख खोली। कवि छे ना जीतू त्रिवेदी। हवे अहीं कवि ने एवुं सपनू आवे छे के चकली छे ने हुपा हुप करे छे अने वानर भाई छे ए चीची चीची करे, अने एक मेतनो एटले साव जे चकलीनी साइज़नो मंकी छे અને વાનરની સાઇઝનો ચકલી છે ચાર ફૂટની મોટી। અમને તો એવું સપનું આવ્યું અસલી હોય કે નકલી, ગોડ ન્યૂઝ। ચામાચીડિયું એ ફળિયામાં આવીને ચણે છે, ચામાચીડિયું એટલે બેટ, એને દિવસનો દેખાય જ નહીં, એમ કે અમારા ફળિયામાં આવે છે, અને કાબર છે એ ઝાડ પર ઊંધે લટકી છે ચામાચીડિયાની જેમ। સિંહને બટકું ભરી ગયેલ, સિંહને કોણ બટકું કરડી ગયેલું, તો ઘેંટાથી સિંહણ ડરતી, બરાબર, એ ઘેંટું છે એટલે કે શીપ, એનાથી સિંહણ ડરે છે કે સાચું હોય કે ખોટું, સપનાની દુનિયા બહુ ગમતી કારણ કે ત્યાં બધું ઊંધું જ થાય છે। કીડી બહેન જો ચિત્રમાં છે, એ પાણી ભરવા ગઈ છે, અમે જ્યાં ગાગર ઢોળી, એમના માથા પર જો ગાગર છે પાણીનું બેડું, અમે ઢોળી નાખી તો કીડી અમારી પાછળ દોડી અને આખી આખી એની ટોળું આવી ગયું કીડીનું અમારી પાછળ પાછળ, અને અમારું સપનું પણ ભાગી ગયું જ્યાં જરાક આંખ ખોલી, અને પછી આંખ ખોલી તો કંઈ પણ નહોતું। મજા આવી ને આવા સપનામાં? તમને આ કવિતામાં સૌથી વધુ શું ગમ્યું કે અમે કીડીબેનની ગાગર ઢોળી અને કીડીબેન અમારી પાછળ દોડ્યા આખી ટોળી ભરીને, બરાબર, આખું ટોળું થઈને? એ મને બહુ મજા આવી કે કીડીના માથામાં કેવું બેડું હશે, જરાક આમ તો વિચાર કરો। તમને કેવા કેવા સપના આવે? તો આપણને તો કેટલા બધા અલગ અલગ સપના આવે કે ચોકલેટોના ડુંગર હોય, આ વાવ, કે બટર હોય, બધે પીઝા હોય, આહા, જેવું આપણને ગમે ને એવું આપણને એવું સપનું આવતું હોય। તમારું કોઈ એક સપનું બધાને સંભળાવો, આપણે ક્લાસમાં હોત તો સંભળાવત, આપણે ડિસ્કસ કરત, ઓકે, પણ આપણા તો ઓનલાઈન ક્લાસ છે, બરાબર। ચલો હવે નીચે MCQ છે, વિકલ્પ પસંદ કરો તમારું એક્ઝામ્પલ। ઘેંટાએ સિંહને બટકું ભર્યું તેથી કે તેથી સિંહણ નાસી ગયું, બરાબર। સપનાની વાતો નકલી હતી અને છતાં આ વાતો ગમતી હતી, ગમે છે કે ના ગમે, કારણ કે ઇમેજિનેશન છે, એમાં કંઈ સાચું હોતું નથી। બાળકે આંખ ચોળી છતાં એટલે આંખ દુખવા લાગી, મેં કીડીની ગાગર ઢોળી તેથી કીડી અમારી પાછળ દોડી, બરાબર। અહીંયા તમારું છે બાળકે આંખ ચોળી એટલે સપનું ભાગી ગયું, એવું છે તમારું, આંખ ચોળી, હા, બરાબર, આંખ સપનું ભાગી ગયું। હવે છે ફોર્થ વન, આ કવિતામાં વાનર એક વેતનો છે અને શું કરે છે, ચીચી કરે છે। ચલો, ચકલી ચાર ફૂટની હતી અને હુપાહુપ કરતી હતી, ઓકે, આપણે વાક્ય સુધારવાનું, પણ આ તો સેમ જ છે એટલે આપણે એના નથી સુધારવાનું। કીડી પાસે પાણીની ડોલ હતી, શું હતી, પાણીની ગાગર હતી, સિંહે ઘેંટાને બટકું ભર્યું કે ઘેંટાએ સિંહને બટકું ભર્યું, બરાબર। પછી ચામાચીડિયું ઝાડ પર લટકતું હતું કે ચામાચીડિયું ફળિયામાં ચણતું હતું, કીડીએ ચટકો ભર્યો એટલે સપનું ઉડી ગયું, ના, અમે જરાક આંખો ખોલી તેથી સપનું ઉડી ગયું, બરાબર। હવે શબ્દોમાં ઓછા ઓછામાં ઓછા ત્રણ ત્રણ શબ્દ બનાવો, તમારું એક્ઝામ્પલ છે, જેમ કે વરસાદ
એમાંથી સાદ બને, વર બને, વદ બને, દર બને. મિનિમમ 3 વર્ડ્સ બનાવવાના. ઓકે, વાતાવરણ તો રણ છે, વાવ છે, વર છે, તાણ, વાર, તાવ, રવ, ઘણા બધા શબ્દો બને. રાજહંસ તો રાજ, જરા, હંસ, રાસ, જસ, ઓકે, આવા શબ્દ બને. બાળપણ, બાળ, પળ, પણ, બાપ, બરાબર, એવા બધા શબ્દ બનશે. પછી હવે મનપસંદ, મન પસંદ, નમ, દમન, પદ, સંપ. જળ કુકડી, જળ કડી, કુકડી, કૂળ, જળી, બરાબર, એ બધા શબ્દ બનશે. હવે તમારું છે, તમે જૂથમાં કામ કરો, તમારે એક્ટિવિટી બનાવવાની છે. હવે દરેક શબ્દ માટે આપેલા વાક્ય વાંચો, દરેક શબ્દ માટે એક નવું વાક્ય બનાવો અને લખો. તમારું વાક્ય બીજા જૂથના વાક્ય સાથે સરખાવો. જેમ કે તમારે અહીં છે, સળવળ્યું, ધીમેથી હલ્યું, જેવો તેણે બૂટમાં પગ નાખ્યો કે અંદર કશુંક સળવળ્યું. આ એક્ઝામ્પલ્સ. અથવા ઘાયલ પક્ષી પર પાણી નાખ્યું તેથી તે સળવળ્યું. હવે એક એવું એક્ઝામ્પલ આપે, શું લખશું, સહેજ અવાજ થતાં ઘોડિયામાં ઊંઘતું બાળક સળવળ્યું. જો મમ્મી સૂતું હોય, નાનું ભાઈ બહેન, તો મમ્મી ત્યાં અવાજ કરવા ના પાડે, પણ જરાક જો અવાજ થાય તો બાળક ઉઠી જાય. ડોકિયું કર્યું, નજર નાખી, રસોડામાં સુગંધ આવતી હતી તેથી મનીષાએ રસોડામાં ડોકિયું કર્યું અને શું બને છે તે જોયું. હવે આચાર્ય બહેન પ્રિન્સિપલ આવ્યા છે કે નહીં એ જોવા લતાની મમ્મીએ ઓફિસમાંથી ડોકિયું કર્યું. રાધા વરસાદ પડે છે કે નહીં તે બારીમાંથી ડોકિયું કર્યું. તમે બારણું ખોલતા જ કોણ આવ્યું તે જોવા આપણે ડોકિયું કરીએ છીએ, અથવા આપણા દાદા જોઈ છે, અથવા તો પપ્પાએ ડોકિયું કર્યું, એવું આપણે લખી શકીએ. પ્રતિબિંબ, અરીસામાં કે પાણીમાં દેખાતી પોતાની આકૃતિ. મેં દર્પણમાં મારું પ્રતિબિંબ જોયું. કદરૂપા બતકે પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું. અર્જુને પાણીમાં માછલીનું પ્રતિબિંબ જોઈને બાણ માર્યું. ઓકે, સંતાન, પુત્ર, પુત્રી. બતકી રાજહંસના બચ્ચાને પોતાનું સંતાન માનતી હતી. સંતાનો પોતાના માતા પિતાની આજ્ઞા માને. આપણે સૌ ભારત માતાના સંતાનો છીએ. સુરક્ષિત, સલામત. પક્ષીઓ માળો બાંધવા સુરક્ષિત જગ્યા શોધે છે. ઘર તડકો ઠંડી વરસાદથી બચાવે તેમાં આપણે સુરક્ષિત રહીએ છીએ. જંગલમાં વાઘને જોતા અમે સુરક્ષિત સ્થળે સંતાઈ ગયા. હવે છે નામ પડવું, બીજા નામે બોલાવવું. ઓકે, બધાએ તેનું નામ કદરૂપું બતક પાડ્યું. શાળામાં બાળકો એકબીજાના નામ પાડે છે અને ખીજવે છે. તમારા મિત્રએ તમારું નામ શું પાડ્યું છે, કેમ? પછી આપણો એક ફ્રેન્ડ છે, એનું નામ યશ અથવા વિજય, કંઈ પણ કહીએ કે મારો ફ્રેન્ડ છે વિજય, એ ખૂબ ઠીંગણો છે તેથી અમે એને છોટા ભીમ નામ પાડીએ. બધા ચીડવે કે નહીં? એવી રીતે નહીં ચીડવવાનું, ઇટ્સ અ બેડ હેબિટ. કદરૂપું બેડોળ, જેનો દેખાવ જોવા ન ગમે તેવું, સુંદર ન હોય તેવું. માતાને કોઈ સંતાન કદરૂપું ન લાગે. બધા બતકના પાંચમા બચ્ચાને કદરૂપું કહેતા કારણ કે તે બતક જેવું દેખાતું ન હતું. કૃષ્ણે કદરૂપી કુબજાને રૂપાળી બનાવી દીધી. હવે આ આપણે નથી કરવાનું, કારણ કે આ સાથે મળીને લખવાનું છે, તો આ નથી કરવાનું. સામેના પેજ પર શું ઘાટું, શું ઝાંખું તે કહો. ઘાટું એટલે ડાર્ક અને લાઇટ. શું શું ગુલાબી, ગાલ કે હોઠ. ગાલ ઝાંખા ગુલાબી અને હોઠ ઘાટા ગુલાબી. શું કાળું, વાળ કે આંખની કીકી. તો વાળ ઘાટા એટલે કે ડાર્ક કાળા અને આંખની કીકી આછી કાળી. શું લીલું, મરચું કે પોપટ. મરચું ઘાટું લીલું અને પોપટ ઝાંખો લીલો, બરાબર. શું ધોળું, દૂધ કે દહીં. દૂધ અને દહીં બંને ધોળા છે. શું પીળું, લીમડાનું પાકું પાન કે પાકી કેરી. લીમડાનું પાકું પાન આછું પીળું અને પાકી કેરી ઘાટી પીળી. હવે આમાં તમારું
एक ग्रुप एक्टिविटी छे, समझो। रश्मि ने बात करता बधा बाळको वर्गमां आवी गयेला। सिल्वेराना मम्मीए आवी गयेला बाळकोनी संख्या गणी, ते प्रमाणे तेमणे डिश तैयार करी। तेमणे डिशमां चटणीने बात करता बधी वानगी गोठवी दीधी। बधा बाळकोनी नजर डिशमांनी लंबचोरस वस्तु पर हती, तेने कारणे मोढामां पाणी आवतुं रोकवा बाळको प्रयत्न करवा करता हता। सिल्वेराना मम्मीए चटणी उमेरता जई बधाने एक पछी एक डिश आवी आपी। एटलामां नाना नाना पगला भरतो रश्मि आव्यो। रश्मि उमेराता बाळकोनी संख्या 28 पहोंची। हवे बधाने निरांत थई, केम के नास्तो करीने जोड़ीमां रमवानुं हतुं, ते माटे पूरती संख्या थई गई। सिल्वेराना मम्मीए गण्या त्यारे बाळकोनी संख्या केटली हती? 28। यस। शाना कारणे बाळकोना मोढामां पाणी आवी गयुं? कारण के डिशमांनी लंबचोरस वस्तु पर नजर गई। तेथी रश्मिनी ऊंचाई वधारे हशे के ओछी? तो से ओछी। सिल्वेराना मम्मीए डिशमां शुं मूकवानुं बाकी राख्युं? तो चटणी। एक जोड़ी एटले केटला बाळको? बे पेर। एम आपेला शब्द माटे साचा अर्थ सामे राइट करो। पगला, तो भीनी माटीमां बगलाना पगला हता। माणसने बे ज्यारे पशुने चार पग होय अने 20 पछी 10 पगला भरता 30 आवे, तो आ राइट हशे। हवे छे संख्या 4। सखीઓ રમતી હતી। અભિષેકે પોતાની લખોટીની સંખ્યા ગણી ફિરોઝના દફતરમાં મોટી સંખ્યામાં દેડકા હતા, તો સેકન્ડ અને થર્ડ બંને રાઈટ છે। બાદ, ધ્રુવને બાદ કરતાં બધાને બિસ્કિટ મળી ગયા। મોસંબી બાદ કરતાં ઈકરાને બધા ફળ ભાવે છે। બાદલ એક ઘોડો હતો, તો ફર્સ્ટ ટુ રાઈટ। ઉમેરતા 5 વર્ષની ઉંમરે તેને વાર્તા કહેતા આવડી ગઈ। જરાક ખાંડ ઉમેરતા શરબત ગોળ્યું થઈ ગયું। 2 શબ્દ ઉમેરતા વાક્ય જોરદાર થઈ ગયું, તો નીચેના 2 આવશે સેન્ટન્સ રાઈટ। ઘટનાના ક્રમ પ્રમાણે ગોઠવો, તો પહેલું આવશે સિલ્વેરાના મમ્મીએ બાળકોની સંખ્યા ગણી। સિલ્વેરાના મમ્મીએ બધા બાળકોને નાસ્તો આપ્યો। બાળકોના મોઢામાં પાણી આવ્યું। રશ્મિ આવ્યો। રશ્મિના સિવાયના બધાને હવે નિરાંત થઈ। ઓકે, મોટેથી વાંચો। ચકલી ડાળે બેઠી હતી, ચકા સાથે રમતી હતી, મીઠી વાતો કરતી હતી, ગોળ ગોળ ફરતી હતી। હવે એક જોક છે કે હસવાનું, શિક્ષક બોલે કે જરા હસો, વિદ્યાર્થી બોલે હા 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 હા, શિક્ષક કહે અરે મને જોક તો વાંચવા દો પછી હસો। ઓકે, ચલો, તો આ લેસન આપણું પત્યું। આપણા 3 વિડીયોઝ છે। ઓકે, તમારે હા, તમે બધાએ બુક બનાવી છે નોટબુકમાં, મેં તમને લખાવ્યું નથી એ વાત બરાબર છે, તો આ લેસનમાં પણ હું તમને વર્કબુકમાં કરાવીશ। ઓકે, અને થોડુંક મારે તમને થોડું અલગથી કરાવવાનું છે, એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં તમારે શું કરવાનું છે એ કહીશ। આના જે ક્વેશ્ચન આન્સર્સને એ છે તમે એ તમારા નોટબુકમાં કોપી કરવાના છે, બરાબર, અને ફિંગર રાખીને રીડ કરજો। ઓકે, તમારી રીડિંગ હેબિટ એકદમ સરસ થવી જોઈએ કે તમે જ્યારે નેક્સ્ટ યર 6th આવો ત્યારે પરફેક્ટલી રીડ કરતા આવડવું જોઈએ। ફિંગર રાખીને રીડ કરો। ઓકે માય ડિયર ચિલ્ડ્રન, ઓકે, બાય, હેવ અ ગુડ ડે, ટેક કેર।